નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસલાઇ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર. સોમનાથમાં મંદિર પરિસરમાં આજે સાંજે લાઇટ એન્ડ સાઉન્ડ ઉત્સવનો પ્રારંભ કરાવશે મુખ્યમંત્રી. નવી પોર્સ પનામેરા શહેરમાં લોન્ચ. અમદાવાદ ગુફામાં પ્રશાંત પટેલના નૃત્ય વિષય પર ચિત્ર પ્રદર્શન યોજાયું. શહેરમાં ભારતની પ્રથમ ટેરો બુકની ટેરો થપ્પેથીની રજૂઆત. અરબી સમુદ્ર તટે સ્થિત ભારત વર્ષના આસ્થા કેન્દ્ર સોમનાથ મંદિરના ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા લાઇટ એન્ડ સાઉન્ડનો આજે મુખ્યમંત્રી દ્વારા સાંજે પ્રારંભ થશે. વધુ ને વધુ ભવ્યતા ધારણ કરતા સોમનાથ મંદિરે વર્ષ 2016-17 50 લાખથી વધુ ભાવિકજનોએ દર્શન પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિરની ભવ્યતાને નિખારતા ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઇન અંતર્ગત બ્રાન્ડ એમ્બેસેડર આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના વોઇસમાં નવીન લાઇટ એન્ડ શો તૈયાર કરવામાં આવેલ છે. પ્રવાસીઓનું અનોખું આકર્ષણ રહે તેમજ મંદિરનો ઐતિહાસિક અને ઇતિહાસ સંસ્કૃતિથી માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારે નવીન આદિત્યની લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરાવેલ છે. આ અગાઉ વર્ષ 2006 ઓમપુરીના અવાજમાં લાઇટ એન્ડ સાઉન્ડનો શો કાર્યરત હતો, જે 13 વર્ષ બાદ 2016 બંધ થતાં ખુશ્બુ ગુજરાતી કેમ્પેઇન અંતર્ગત આ લાઇટ એન્ડ શો તૈયાર કરવામાં આવેલ છે. અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં સ્પેશિયલ ઇફેક્ટ સાથે તૈયાર થયેલા આ શોમાં 3D પ્રોજેક્શન અને મેપિંગ, લાઇટિંગ, ડિઝાઇનિંગ અને પ્રોગ્રામિંગ, આદિત્યની કંટ્રોલ રૂમ, આધુનિક કેબલ ટ્રેન્સની કામગીરી, 200 લેઝર લાઇટ અને કંટ્રોલ પેનલ સહિત શોનો સમય 35 મિનિટ રાખવામાં આવેલ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મંત્રીમંડળના સભ્યો, અધિકારીઓ, પદાધિકારીઓ, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે. સ્પોર્ટ્સ કાર અને લક્ઝરી સલૂનના સંયોજન સાથે નવી પાનામોરના લોન્ચનો તબક્કો વિધિસર રીતે શરૂ થયો છે. પોર્સ ઇન્ડિયા પોર્સ સેન્ટર અમદાવાદ ખાતે ખાસ મીડિયા ઇવેન્ટ દરમિયાન મહેમાનોની હાજરીમાં ઓલ વ્હીલ ડ્રાઈવ પાનામોર ટર્બો રજૂ કરીને નવી પેઢીની રજૂઆતની છાપ છોડી છે. આ મોડેલ 150 મિલીમીટર લાંબા વ્હીલ બેઝ અને ઇક્વિપમેન્ટની વિસ્તારિત શ્રેણી સાથે એક્સક્લુઝિવ વર્ઝન તરીકે પણ મળશે. આ કાર્યક્રમમાં બોલતા પોર્સ ઇન્ડિયાના ડાયરેક્ટર પવન શેઠીએ જણાવ્યું હતું કે નવી પાનામેરના અમારા ગ્રાહકો અને શોખીનો નવા ટર્બા એન્જિનો, બહારી ડિઝાઇન, આકર્ષક ઇન્ટિરિયર ફીચર્સ અને ઇનોવેટિવ ટેકનોલોજી સાથે સૈદ્ધાંતિક પુનઃ ડિઝાઇન કરેલી કારની ખૂબીઓ અનુભવ કરી શકશે. પ્રથમ નજરે ફોર ડોર્સ સ્પોર્ટ્સ કારની અજોડ સંકલ્પના અને પરફોર્મન્સ વિશ્વસનીયતા નવી ડિઝાઇનમાં પ્રદર્શિત થાય છે. પાનામેરા ટર્બો અને ટર્બો એક્સક્લુસિવ હવે ઉપલબ્ધ છે. ઉપરાંત રજૂઆતમાં પાનામેરા ટર્બો SE હાઇબ્રિડ, જેમાં લોંગ વ્હીલ બેઝ વર્ઝનનો સમાવેશ થાય છે. ઉપરાંત પાનામેરા ટર્બો સ્પોર્ટ્સ ટુરિસ્મો અને પોર્સનું સંપૂર્ણ નવું બોડી વર્ઝન આ મહિને અગાઉ ઇન્ટરનેશનલ જીનીવા મોટર શોમાં જાહેર કરવામાં આવ્યું હતું. ये गाड़ी बिल्कुल पैनामेरा 2009 से ग्लोबली अवेलेबल है. जो ये गाड़ी लॉन्च हुई है वो पुरानी गाड़ी से बिल्कुल विपरीत है. इसका फ्रंट, बैक, इंटीरियर, एक्सटीरियर, इंजन, पूरा सब कुछ नया है. इसका अगर आप इंटीरियर देखेंगे तो ये इसे हम कहते हैं एडवांस पोर्शा कॉकपिट, जहाँ पे जो इसका कम्युनिकेशन मैनेजमेंट सिस्टम है ये स्मार्टफोन की तरह है, और जैसे आप स्मार्टफोन यूज़ करते हैं वैसे यूज़ कर सकते हैं. ये 0-100 केवल 3.6 सेकेंड्स में जाती है, और ये बहुत पावरफुल गाड़ी है. इसका एफिशिएंसी जो पिछली गाड़ी से है 10% ज़्यादा है. इसके इन फ्रंट और बैक अगर आप देख रहे हैं, जो गाड़ी मेरे पीछे खड़ी है वो काफ़ी पिछली गाड़ी से बहुत चेंज है, काफ़ी इम्प्रूव. मूलभूत रिटेल कीमतों एक्स शोरूम गुजरात नीचे मुजब है. पानामोर टर्बो INR 2,08,36,000. पानामोर टर्बो एक्सक्लूसिव INR 2,21,62,000 છે. અમદાવાદની ગુફામાં ચિત્રકાર પ્રશાંત પટેલના ચિત્રોના એક્ઝિબિશન નર્કનું આયોજન કરાયું છે. આ એક્ઝિબિશનમાં તેમને નૃત્ય મુદ્દાઓ અને ઇન્સ્ટ્રુમેન્ટલને કેનવાસ પર પાંડ્યા છે. આ એક્ઝિબિશન વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે
મેં અહીં 54 જેટલા ચિત્રો એક્ઝિબિટ કર્યા છે જે નૃત્ય અને તાલ વિષય પર આધારિત છે. હું સીએન વિદ્યાલયમાં શિક્ષક છું એટલે મને પહેલેથી જ સંગીત સાંભળવાનો શોખ છે, જે મારા ચિત્રોમાં રિધમ પકડવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં રૂપકો કે તબલા, મૃદંગ, શિવચંદ્ર કે કમળનો પણ ઉપયોગ કર્યો છે. હું વર્ષોથી ભારતીય સ્ટાઇલમાં ફિગરેટિવ કામ કરું છું. મેં આ ઉપરાંત કાળિદાસના કાવ્યો પરથી પણ ચિત્ર બનાવ્યા છે. એક્ઝિબિશનનું ઉદ્ઘાટક લોકકળા વિદ્વાન જોરાવરસિંહ જાદવ, સાહિત્યકાર કેશુભાઈ દેસાઈ, ડાન્સર મૌલિક શાહ તથા ઈશિરા પરિકારના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ચિત્રકારો સીડી મિશ્રી, નટુ પરી વગેરે પણ ખાસ હાજર રહ્યા હતા. એક્ઝિબિશન 23 એપ્રિલ સુધી સાંજે 4-8 દરમિયાન જોઈ શકાશે. મારું વતન હાજીપુર, કલોલ તાલુકો. મારા ગામની અંદર 4 ધોરણની શાળા હતી. 5મું મેં અપડાઉન કરીને ભણ્યું. 2 વર્ષ મામાના ત્યાં ભણ્યું. બોર્ડિંગમાં રહ્યો 8-10 જ મેળા અંદર જ. અને મારા નસીબે મને 1-2 ધોરણથી શિક્ષકો બહુ સારા મળ્યા. એટલે મારા ફાધર તો ખેડૂત હતા. ખેડૂતને એજ્યુકેશનમાં બીજી બહુ ખબર પડે નહીં, પણ શિક્ષકોના પ્રતાપે આટલા સુધી હું પહોંચ્યો. અમદાવાદની અંદર આવ્યો ફાઇન આર્ટ્સ કરવા માટે, તો સીડી મિસ્ત્રી જેવા શિક્ષક સૌથી પહેલાં મને મળ્યા. અને જે આજ સુધી મારી સાથે ગુરુભાવ તરીકે અને પુત્રને જેમ સાચવે એમ મને સાચવ્યો છે. નટુભાઈના ક્લાસની અંદર પણ 3 વર્ષ ભણવાનું મળ્યું. તો આજે પૈસા ખર્ચીને પણ શિક્ષક જોડે આપણે ટ્યુશન રાખીને ભણવા જઈએ અને જે ભણવા નથી મળતું એ વગર ટ્યુશન એમના ઘરે અમે કેનવાસો લઈને જતા અને અમને શીખવતા, અને આજે પણ એટલા જ ભાવથી અમને ડ્રોઈંગ શીખવે છે. 1986માં હું સીએનમાં ડ્રોઈંગ ટીચર તરીકે જોડાયો. ત્યારે રશ્મિભાઈ, આપણે સ્નેહ રશ્મિએ મને કહેલું કે બેટા, તું અહીંયા ડ્રોઈંગ ટીચર તરીકે જોડાયો છે, પણ તું અહીંયા એવી જગ્યાએ આવ્યો છે કે રશ્મિ ખત્રી અહીંયા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડ્રોઈંગ ટીચર છે, એના પેંગડામાં તારે પગ નાખવાનો. મેં એમને કહ્યું, સાહેબ મારાથી બને એટલો હું પ્રયત્ન કરીશ. અને મેં રશ્મિભાઈના પેંગડામાં પગ નાખ્યો એમ કહું તો ખોટું નથી, કારણ કે 14 વર્ષની મારી જર્નીમાં મને એકલવ્ય એક્સલન્ટ એવોર્ડ મળ્યો અને બીજા જ વર્ષે મને સ્નેહ રશ્મિ પારિતોષિક સિંહને આપ્યું અને મને નવાજ્યો. અને પછી મને હાઈસ્કૂલમાં એ લોકો લઈ ગયા અને બાળકો સાથે મેં પુષ્કળ કામ કર્યું અને બાળકોનો પ્રેમ પણ મને એટલો મળ્યો. અને ચિત્રની અંદર મેં વિવિધ સબ્જેક્ટ પર કામ કર્યું છે. ભણતો ત્યારે ગ્રામ્ય જીવન ઉપર, એટલે બળદ છે, ગ્રામ્ય જીવન છે, તળાવ છે, બળદ આપણે શૃંગાર છે, એ બધા વિષયો પણ ભારતીય શૈલીમાં જ કામ કર્યું છે. ગતિ ઉપર, કે જેમાં બોલર કરતો બોલર હોય, વોલીબોલ રમતો પ્લેયર હોય, ખોખો રમતા છોકરાઓ હોય, સ્ટેજ ઉપર દોડાદોડ કરતા છોકરાઓ હોય, ઝાડ ઉપર ચડતો હોય, પાણી લઈને ભરવા જતો હોય, પડી ગયો હોય, જે એની ગતિ હોય, એ આ બધા ચિત્રો મેં એ વખતે કર્યા. અને એનો શો 2002માં આઈફેક્સ દિલ્હીની અંદર ગ્રુપ શો કરેલો. 2010થી મેં નૃત્ય તરફ થોડો વળ્યો. સીએનની અંદર સંગીત, ચિત્ર અને પીટીનું બહુ જ મહત્ત્વ છે, એટલે જુદા જુદા વિવિધ કાર્યક્રમો બાળકો કરતા હોય અને એમાં મેં નૃત્યના પછી એમના જે હાવ ભાવ મુદ્રાઓ જે હોય એના થોડા સ્કેચ કર્યા, જે મને યાદ રહી જતું હોય ડ્રોઈંગ ક્લાસમાં આવીને હું સ્કેચ કરતો કાચો કે આવું કંઈક હતું. જરૂર પડે એમની જોડે ક્લાસની અંદર એક્શન પણ કરાવું કે તમે કેવી રીતે કર્યું હતું એમ, અને પછી ડ્રોઈંગ કરતો. અને એમ કરતાં કરતાં અત્યાર સુધી મારી જર્ની આ ચિત્રની પહોંચી છે નૃત્યના વિષય ઉપર. અને નૃત્યના ચિત્રો કરતી વખતે અત્યારે જેમ મ્યુઝિક વાગે છે અને સાથે સાથે મ્યુઝિક વાગતું હોય, અને ઘણીવાર તો હું એકલો પણ ભજન કે ધૂન હરિઓમ નમઃ શિવાય કોમ નમઃ ભગવતે વાસુદેવ ચિત્રની સાથે સાથે મારું ચાલતું હોય, એ આ રીતે મેં કામ કરેલું છે. અને મારા બંને દીકરાઓએ પણ ફાઇન આર્ટ્સ કરેલું છે, પુત્રવધુએ પણ ફાઇન આર્ટ્સ કરેલું છે, એટલે ઘરની અંદર મને પૂરેપૂરો માહોલ મળી રહે છે. પ્રસાદ એમ પટેલ મૂળ કલોલ પાસેના હાજીપુરના વતની છે. કલા શિક્ષક રમણીકભાઈ ગજ્જરે તેમની કલા શક્તિ પારખી અને અમદાવાદની સીએન કલા વિદ્યાલયમાં જવા કહ્યું. પ્રશાંતને અહીં કલા ક્ષેત્રનું વિશાળ આકાશ મળ્યું. અભ્યાસકાળથી જ તેમનો ઝોક ભારતીય કળા તરફ હતો. તેમણે કલાના નવા પ્રવાહો પણ અપનાવ્યા અને ક્યુબિસ્ટ શૈલીમાં કૃતિઓ કરી. ભારતીય મિનિએચર શૈલીની રંગરંગાવટ તેમનું મોટું પ્રેરક બળ હતું. તેમાં તેમણે ગુજરાત રાજ્ય લલિત કલાનું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇનામ મળ્યું. સુરતમાં કલા પ્રશિક્ષણ સંસ્થાએ પણ એવોર્ડ આપી તેમને સન્માન્યા. ઉજ્જૈનમાં કાલિદાસ રાષ્ટ્રીય સમારોહમાં કામદહન ચિત્ર માટે તેમને પ્રથમ ઇનામ મળ્યું હતું. અમદાવાદના જાણીતા ટેરા કાર્ડ રીડર પૂનમ ખન્ના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વિપુલ મિત્રા અને રાધિકા કચેરિયા અને જાણીતા બ્યુટિશિયનની હાજરીમાં
ભારતની પ્રથમ ટેરો બુક થેરાપીનું લોન્ચ કર્યું હતું. પૂનમે પુસ્તક વિશે જણાવ્યું હતું કે જ્યારે આપણે શારીરિક રીતે બીમાર હોઈએ ત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ અને જે આપણને એલોપેથી કે હોમિયોપેથિક દ્વારા સારવાર આપે છે, પણ જ્યારે માનસિક રીતે અસ્વસ્થ અને સમસ્યાઓને કારણે હોય ત્યારે ક્યાં જવું? ત્યારે ટેરાપથી માનસિક સમસ્યાઓ માટેની દવા તરીકે કામ કરે છે. કોઈપણ વ્યક્તિ કે જેને અનેક પ્રશ્નો છે તેમની સરખામણીના જવાબોમાં આ પુસ્તકમાંથી મળી રહે છે. આ પુસ્તક પ્રેમ સંબંધો અને બિઝનેસ સંબંધે સમસ્યાઓમાં મદદ કરે છે. It is very, very difficult because when you perform as a performer, say you're a, like me, I'm a cosmetologist, I'm also good politics, ये सब हमारे अलग-अलग विषय रहते हैं. हम जहाँ जाते हैं वो performance करके आ जाते हैं. लेकिन यही चीज अगर मुझे कहा गया कि document करो तो मुझे सच में बैठ के लिखना और फिर लोगों को समझना वही दूसरी part of the whole thing रहती है. So it's very commendable that she actually has put down her thoughts, given it a format of a book which people like us can read and access to. In fact, everyone wants to grow in life, and I believe in the Brahman. I believe in what you give is what you get, the karmic returns of the world. આ પુસ્તક તેમને માનસિક શાંતિ મેળવવામાં એવા સમયે મદદ કરશે જ્યારે હું ઉપલબ્ધ ના હોઉં. કોઈ પણ પોતાના ભાવિ વિશે કોઈ પણ ફોર્ચ્યુન ટેલર વિના ચેક કરી શકે છે. આ પુસ્તકનો મુખ્ય આઈડિયા મને મારા ક્લાયન્ટ્સની આવશ્યકતા પરથી આવ્યો હતો. આ પ્રસંગે પિરામિડ ઓફ વર્જિન ડ્રીમ્સના પુસ્તક લેખક અને IAS પ્રિન્સિપલ સેક્રેટરી ટ્રાન્સપોર્ટ વિભાગ ગુજરાત સરકાર વિપુલ મિત્રાએ કહ્યું હતું કે મને ગૌરવ છે કે હું આ પુસ્તક વિમોચનમાં સામેલ થઈ શક્યો છું. આજના પરિદ્રશ્ય બદલાઈ ગયું છે. લોકો વધુ સ્પર્ધાત્મક અને એડવાન્સ થઈ ગયા છે. આ સમસ્યા પણ ત્યારે જ વસે જે માનસિક સ્વસ્થતા સાથે સંકળાયેલ છે અને તે તેમને શારીરિક રીતે સ્પર્શતી ના હોય. આ પુસ્તક તેઓને માર્ગદર્શન આપશે અને તેમની સમસ્યાઓનો ઉકેલ પણ શોધવા પોઝિટિવ ઉર્જા મેળવવામાં મદદ કરશે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાજર રહો SLive News Bulletin. નમસ્કાર.